વિદ્યાર્થી મિત્રો હું પટેલ હિના આજના વિડીયોમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર હિન્દી વિષયમાં પાઠ નંબર દસ સમજવાના છીએ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ઘણા બધા પ્રકારના અવાજો આપણે સાંભળીએ છીએ વાહનોના અવાજ પ્રાણીઓના અવાજ પક્ષીઓના અવાજ વગેરે તો આજે આપણે કેટલાક પ્રાણીઓના અવાજ સાંભળીશું એ પ્રાણીઓના અવાજ તમારે સાંભળવાના છે અને ઓળખવાનું છે કે કયા પ્રાણીનો અવાજ છે ઓકે તો ચાલો સાંભળીએ સાંભળ્યો ને વિદ્યાર્થી મિત્રો અવાજો તો આમાં કેટલાક જંગલી પ્રાણીઓ હતા અને કેટલાક પાલતુ પ્રાણીઓ હતા જંગલી પ્રાણી એટલે કે જે પ્રાણી જંગલમાં રહે છે તેને જંગલી પ્રાણી કહેવાય છે અંગ્રેજીમાં તેને વાઇલ્ડ એનિમલ કહેવામાં આવે છે અને જે પ્રાણીને આપણે ઘરે પાળીએ છીએ તેને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને ડોમેસ્ટિક એનિમલ કહેવાય છે તો આજે આપણે એવા કેટલાક જંગલી પ્રાણીઓ વિશે સમજવાના છીએ અહી આપણે પ્રાણીઓ જોઈશું ધોરણ ચાર વિષય હિન્દી મે હું એટલે કે હું છું અહી વાઘ છે સિંહ છે હાથી છે અને રીચ છે આ પ્રાણીઓ વિશે આપણે સમજવાના છીએ ચાલો જોઈએ માહિતી હું સિંહ છું અહી સિંહ નું ચિત્ર પણ આપેલું છે સિંહ ને અંગ્રેજીમાં લાયન કહેવામાં આવે છે આગળ છે લોગ મુજે જંગલ કા રાજા કહેતે લોકો મને જંગલનો રાજા કહે છે રાજા એટલે કે કિંગ જંગલનો રાજા મિત્રો જે સિંહ છે એ જંગલી જાનવર છે અને માંસાહારી પ્રાણી છે સિંહ જ્યારે ખોરાક માટે નીકળે છે ત્યારે એ રાતે નીકળે છે અને દિવસે આરામ કરે છે સિંહ ભારતમાં અરબના દેશોમાં જોવા મળે છે ભારતમાં પણ ગુજરાત રાજ્યના જંગલમાં સિંહ જોવા મળે છે સ્વભાવ પણ આક્રમક હોય છે આગળ જોઈશું વાઘ વિશે માહિતી મેળવીશું મેં વાઘ હું એટલે કે હું વાઘ છું વાઘને અંગ્રેજીમાં टाइगर केवमा आवे छे आगर छे मेरे शरीर पर पट्टे हैं मारा शरीर पर पट्टा छे मैं जंगल में रहता हूँ हूँ जंगल में रहू छु मैं भारत का राष्ट्रीय पशु हूँ हूँ भारत नो राष्ट्रीय पशु छु વિદ્યાર્થી મિત્રો આપણા ભારત સરકારે વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરેલું છે વાઘ એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે વાઘનો સ્વભાવ પણ આક્રમક હોય છે જ્યારે ભારતમાં જ્યારે વાઘની સંખ્યા ઓછી થવા લાગી ત્યારે ભારત સરકારે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કર્યો અને વાઘને બચાવવા માટેની અભિયાન શરૂ કર્યું એ પણ આપણે જાણીએ છીએ આગળ છે વાઘનું જે બચ્ચું હોય છે એ જન્મ સમયે એ અંધ હોય છે એક અઠવાડિયા સુધી એ જોઈ શકતું નથી વાઘ એ એવો પ્રાણી છે જે રાત્રે પણ સરસ રીતે જોઈ શકે છે વાઘની સંખ્યા ભારતમાં લગભગ સિત્તેર ટકા જેટલી છે તો આ જોયું આપણે વાઘ વિશે માહિતી હવે આપણે આગળ જઈશું મેં

હું જંગલમાં રહું છું મેરી સૂંઢ લંબી હે મારી સૂંઢ લાંબી છે વિદ્યાર્થી મિત્રો તમે બધા હાથીને તો જોયો જ છે હાથીની પૂછડી ટૂંકી હોય છે અને હાથીની જે સૂંઢ હોય છે તે લાંબી હોય છે હાથીના જે પગ હોય છે એ થાંભલા જેવા અને કાન જે હોય છે તે મોટા સુપડા જેવા હોય છે હાથીનું જે બચ્ચું હોય છે તેને મદન કહેવામાં આવે છે હાથી એમ તો જંગલી પ્રાણી છે પરંતુ હાથીને પાળવામાં પણ આવે છે હાથીને જે રખેવાળી કરે છે તેને મહાવત કહેવામાં આવે છે હાથીનો ગર્ભકાળ હોય છે તે બાવીસ મહિનાનો હોય છે અને જે હાથીનું બચ્ચું હોય છે એનો જન્મ સમયનું વજન એકસો ચાર કિલોનું હોય છે આ જોયું આપણે હાથી વિશેની માહિતી હવે આપણે આગળ જઈશું મેં ભાલુ હું એટલે કે હું ભાલુ છું અહીં રીચના ઘણા બધા ચિત્રો આપેલા છે આગળ છે મેં રીચ ભી કહેલાતા હું હું રીચ પણ કહેવાઉ છું જે રીચ છે એનું બીજું નામ ભાલુ છે અને ભાલુ અને રીચ બંને નામથી ઓળખવામાં આવે છે આગળ છે જબ ડમરુ બજતા હે જ્યારે ડમરુ વાગે છે

એ ખૂબ જ વજનદાર પ્રાણી છે એનું વજન 400 થી ચારસો પચાસ કિલોગ્રામ નું હોય છે તો આ જોયું આપણે પ્રાણીઓ વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવા બીજા જંગલી પ્રાણીઓ વિશે માહિતી મેળવવાની છે અને નોટડાઉન કરવાનું છે થેન્ક યુ